नमस्कार शाळा મિત્રો, હું રેણુ બેન દેશભાઈ શર્મા, તમારા એએમઆર સંભાજી સ્કૂલથી વાત કરી રહી છું. અત્યારે અમે યુનિટ 1 સ્ટાર્ટ કરી લીધું છે. યુનિટ 1 માં પાર્ટ 2 માં હું તમને સમજાવીશ આજે. તો યુનિટ 1 માં પાર્ટ 1 માં અમે ચીતા અને એના હન્ટર્સ ની જાતિ બાબતે પ્રજાતિ બાબતે એક આપણે લેસન વાંચ્યું હતું. Now today we will learn about facts about cheetah. Facts about cheetah એટલે cheetah ને માટે કઈ અમુક ડિટેલ્સ આપણે વાંચી લઈએ. Height એટલે જે કદ હોય છે cheetah ની height કેટલી હોય 100 cm. Weight કેટલું હોય 65 kg. Weight at birth જ્યારે ચીતાનો જન્મ થતો હોય છે ત્યાં એ વખતે ચીતાનો વેટ કેટલો હોય 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી કઈ એજમાં મેચ્યોર થતો હોય છે 2 યર્સ, 2 વર્ષમાં. આઈડેન્ટિફિકેશન, ધ ચીતા હેઝ અ લાઇટર બોડી. લાઇટર બોડી એટલે જ્યારે એનો જન્મ થતો હોય છે તો એની જે બોડી છે એ લાઇટ વેટની હોય છે. And its legs are longer than the leopards. જે લિયોપર્ડ્સ છે એના કરતા એના જે પગ છે ચીતાના પગ છે એ લાંબા હોય છે. It has isolated black spots whereas the leopard has clusters of spots. જે ચીતા હોય છે એના ઉપર આ બ્લેક સ્પોટ્સ હોય છે અને લિયોપર્ડ્સ ની ઉપર ક્લસ્ટર્સ હોય છે સ્પોટ્સ નો. મીડિયમ
બક્સ હોય છે એ એનો મેઇન ફૂડ હોય છે ઇટ ઓલસો કેચિસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ એ ખરગોશ અને લાર્જ બર્ડ્સ જે લાર્જ પક્ષી હોય છે એને પણ પકડતો હોય કબ્સ ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ ટુ ફોર કબ્સ એટ અ ટાઈમ જે ફિમેલ ચીતા હોય છે માદા ચીતા હોય છે એ એક જ વખતમાં બે થી ચાર બચ્ચાઓને જન્મ આપી શકતી હોય છે દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર જે માતા ચીતા હોય છે એ બહુ બ્યુટિફુલ બ્યુટિફુલ એટલે સુંદર હોય છે એના સિલ્વર અને ગ્રે કલરના ફર હોય છે ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઈક અ બર્ડ જે માદા ચીતા હોય છે એના છોકરાઓને કેવી રીતે બોલાવતી હોય છે એક બિગ વિસલ વગાડીને એને છોકરાઓને બોલાવતી હોય છે સો અત્યાર સુધીમાં આપણે જે વાંચ્યું હતું એ હતું ફેક્ટ્સ અબાઉટ ધી ચીતા ચીતાના બાબતે અમુક વાતો બતાવી હતી ના ગ્લોસરી ગ્લોસરી એટલે અમુક શબ્દના મતલબ લશ ગ્રીન મીડો અ ફીલ્ડ વિથ વેરી વેલ ગ્રોન ગ્રાસ ગ્રીન ગ્રાસ લશ ગ્રીન મીડો મતલબ એક એવો ફીલ્ડ એવી જગ્યા જ્યાં બહુ હરી ઘાસ મળતી હોય ક્રોલિંગ એટલે રેંગવાનું લીપ એટલે જમ્પ હાઈ બહુ ઊંચી છલાંગ લગાવવાની સ્પાર્કર એટલે ચમક એન્ડ લીપ બોસ જલસ ઓફ જ્યારે આપણે કોઈનાથી જલક થતી હોય સ્ટીલ સ્ટીલ એટલે જ્યારે જ કોઈ વસ્તુ ચોરાવતા હોય સ્ટ્રીમ એક નાની રિવર ડ્રેગ પુલ્ડ જ્યારે આપણે કોઈ વસ્તુને ખેંચી પકડી લઈને આવીએ છીએ એને ડ્રેગ કહીએ છીએ સ્ટેન્સ નિશાન ક્લબ અ હેવી વજનદાર સ્ટેક ટ્રાઈ અ ગ્રુપ ઓફ પીપલ એક જાતિનો સમૂહ એન્ડ વિકેટ વિકેટ એટલે એવિલ એવિલ મને કોઈ બહુ ખરાબ વ્યવહારવાળો વ્યક્તિને કહીએ છીએ ડિસઓનર જ્યારે કોઈનું ડિસરિસ્પેક્ટ કરીએ એને ડિસઓનર કહેવાય આઇસોલેટેડ સ્કેટર પ્રેઝન્ટલી મતલબ આજના ટાઈમે પ્રિઝર્વ એટલે બચાવી રાખવાની કોઈ પણ વસ્તુને બચાવી રાખવાની એને આપણે પ્રિઝર્વ કહેતા હોઈએ છીએ નાવ આપણે એક્સરસાઇઝ જોઈશું નેક્સ્ટ ફર્સ્ટ એક્સરસાઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફર્સ્ટ એક્સરસાઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમને આ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં અમુક શબ્દ આપેલા છે આ શબ્દ જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને કહીએ છીએ વાવ બ્રેવ બેસ્ટ ઓફ લવ કોંગ્રેચ્યુલેશન્સ એવા શબ્દ યુઝ કરતા હોઈએ છીએ તો અહીંયા પણ તમને એ જ સેમ શબ્દ છે જે પ્રેઝ કરતા હોય વોટ અ શેમ એટલે કેટલી શરમની વાત છે બ્રેવો મતલબ કેટલી બહાદુરીની વાત છે વેલ ડન બહુ બહુ અચ્છા કોંગ્રેચ્યુલેશન એટલે બધાય અલાસ બેસ્ટ ઓફ લક એટલે બહુ બેસ્ટ ઓફ લક એટલે આપણે જ્યારે આપણે કોઈને વિશ કરતા હોય કોઈ પણ પર્ટિક્યુલર એક્ઝામ માટે નાવ ફર્સ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિભૂતિ કોપીડ આન્સર ઇન ધ એક્ઝામિનેશન વિભૂતિએ કોપીડ કર્યું આન્સરને એક્ઝામિનેશનમાં પરીક્ષામાં તો શું આવશે ફર્સ્ટ આવશે વોટર શેપ જતિન બેન્ડેજ ઇન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ જતિને એક ડોગ હતું જેને ચોટ લાગી ગઈ હતી એને એ ઇન્જર્ડ ડોગને એને બેન્ડેજ પટ્ટી લગાવી તો શું આવશે વેન્ડર કરીમ ઇઝ ગોઈંગ ટુ અપીયર એટ ધ ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર કરીમ એક જનરલ મેનેજરની પોસ્ટ ઉપર ઇન્ટરવ્યુ આપવા જાય છે સો બેસ્ટ ઓફ લક દીપ્તિ સ્કોર 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ દીપ્તિએ 92% ટકા બનાવ્યા ફાઇનલ એક્ઝામમાં સો કોંગ્રેચ્યુલેશન્સ નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ નરેને એને હોમવર્ક કમ્પ્લીટ કર્યું સારી રીતે અહીંયા તમારું આવશે વેલ સોરી વેલ ડન અને
टेस्ट में फेल थई गई है. सो हियर इट विल बी 6 अलास. सो दीज आर द आंसर्स ऑफ योर फिल इन द ब्लैंक्स वी 1. नाउ लेट्स सी द नेक्स्ट एक्सरसाइज. आपने बीजी एक्सरसाइज जो ही लेंगे. टेस्ट में ओछा मार्क्स मिले. नो ऑपोजिट हसे हैप्पी. नो ऑपोजिट